શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ચૌદ ઉર્જાના સ્ત્રોતોનો ચોથો તાસ શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે જૈવભાર અને પવન ઉર્જા વિશે શીખી ગયા જૈવભારના સીધે સીધા દહનથી ખૂબ જ ઓછી ઉર્જા આપણને મળે છે પણ એને બદલે આપણે જો બાયોગેસ બનાવીએ તો સારી એવી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ તેવી જ રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પવન ઉર્જાનો ખૂબ સારો ઉપયોગ કરી શકીએ અને વિદ્યુત મેળવી શકીએ છીએ ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે આપણી ઉર્જાની માંગ વધતી જાય છે દિવસે ને દિવસે આપણી જીવન પદ્ધતિ બદલાતી જાય છે વધુને વધુ કાર્યો કરવા માટે આપણે મશીનોનો ઉપયોગ કરીએ છીએ આથી ઉર્જાની વધતી જતી માંગને સંતોષવા માટે આપણે ઉર્જાના નવા સ્ત્રોતો વિકસાવવા જોઈએ આજે આપણે ઉર્જાના વૈકલ્પિક અથવા બિન પરંપરાગત સ્ત્રોતોની વાત કરીશું આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતોની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઉર્જાના કેટલાક અદ્યતન સ્ત્રોતો વિશે જોઈશું કે જેનો ઉપયોગ કરીને આપણે વધુને વધુ ઉર્જા મેળવી શકીએ અને વધુને વધુ ઊર્જા સંગ્રહિત કરવા માટેની ટેકનોલોજી વિકસાવી શકીએ વિચારો કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે શું આ યોગ્ય છે ના અત્યારના વર્તમાન સમયમાં આપણા પૂર્વજો જેવું જીવન જીવવું શક્ય નથી સૌર ઉર્જા વિશે જોઈએ પાંચ અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ પાંચ અબજ વર્ષો સુધી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે આ ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે શું તમે જાણો છો ભારત વર્ષના મોટા ભાગના સમય દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે નસીબદાર છે એક અંદાજ મુજબ એક વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી આ ઉર્જા પાંચ હજાર ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે સ્વચ્છ આકાશ હોય ત્યારે પૃથ્વીના કોઈ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી સૂર્ય ઉર્જાનું સરેરાશ પ્રમાણ ચારથી સાત કિલોવોટ અવર પ્રતિ વર્ગ મીટરની વચ્ચે હોય છે પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે સૂર્યકિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડ પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહેવામાં આવે છે સૌર અચણાંકનું અંદાજીત મૂલ્ય એક પોઈન્ટ ચાર કિલોઝૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર અથવા એક પોઈન્ટ ચાર કિલોવોટ પ્રતિ વર્ગ મીટર જેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ જોઈએ બે શંકુ આકારના ફ્લાસ્ક લઈ એકને સફેદ રંગથી અને બીજાને કાળા રંગથી રંગો બંનેને પાણીથી સંપૂર્ણ ભરી દો બંને ફ્લાસ્કને અડધાથી એક કલાક માટે સૂર્યના સીધા કિરણો તેના પર પડે તેમ મૂકો હવે બંને ફ્લાસ્કનો સ્પર્શ કરો કયો ફ્લાસ્ક વધુ ગરમ છે કાળા રંગનો ફ્લાસ્ક વધુ ગરમ લાગે છે વિદ્યાર્થી મિત્રો બંને ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન થર્મોમીટર વડે માપીએ તો થર્મોમીટરને પાણીમાં ડૂબાડીએ પારાવાળો ભાગ આગળ રહીએ તે રીતે પછી થર્મોમીટરમાં જ્યારે પારાની સપાટી સ્થિર થાય ત્યારે બંને થર્મોમીટરનું અવલોકન નોંધીએ તમે આકૃતિમાં જોઈ શકો છો કાળા રંગના ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન વધારે છે સમાન પરિસ્થિતિમાં રહેલ સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે આ ગુણધર્મનો ઉપયોગ સૌર કુકરમાં કરવામાં આવે છે અને આ જ ગુણધર્મનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં પણ કરીએ છીએ કેવી રીતે જોઈએ કાળી સપાટી છે ઉર્જાનું વધુ શોષણ કરે છે રોજિંદા જીવનમાં આપણે તેનો ઉપયોગ જોઈએ તો ઉનાળામાં ખુલ્લા ધાબા પર સફેદ રંગ લગાવીને ઘરમાં લાગતી ગરમીમાં ઘટાડો કરી શકાય છે તેવી જ રીતે ઉનાળામાં ગરમીથી બચવા માટે કાળા રંગના કપડાં બહુ પહેરવા જોઈએ નહીં ભાગે સફેદ કે આછા રંગના કપડાં પહેરવા જોઈએ એનાથી ઊંધું શિયાળામાં વધુ ગરમી મેળવવા માટે કાળા કે ઘટ્ટ રંગના કપડાં પહેરવા જોઈએ કારણ કે કાળી સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે અને આ જ વસ્તુનો આપણે વ્યવહારમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ કે સમાન પરિસ્થિતિમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે આ જ સિદ્ધાંતનો ઉપયોગ સૌર કુકર અને સોલર વોટર હીટરમાં કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સૌર કુકર અને સોલર વોટર હીટરની આકૃતિ દર્શાવી છે આપણે સૌર કુકરની રચના જોઈએ સૌર કુકર અને સોલર વોટર હીટર કેવી રીતે કાર્ય કરે છે તેની વાત કરીએ તો સૌર કુકર તમે બધાએ જોયું છે એક અવાહક બોક્સ બરાબર સૌર કુકરની સંરચનામાં સૌથી બહાર અવાહક સપાટીનું એટલે કે લાકડાનું બોક્સ હોય છે સૌર કુકરનો ઉપયોગ આપણે ખોરાક રાંધવા માટે કરીએ છીએ આકૃતિમાં જે કુકર બતાવ્યું છે એમાં લાકડાના અવાહક બોક્સને અથવા તો ફાઇબર કે પ્લાસ્ટિકના અવાહક બોક્સને કાળા રંગથી રંગવામાં આવે છે કાળો રંગ છે એ સૌર ઉર્જાનું સૌથી વધુ શોષણ કરે છે ખોરાક રાંધવા માટેના વાસણો પણ બહારથી કાળા રંગથી રંગેલા હોય છે સૂર્યકુકરના ડબ્બા તમે જોયા છે એના ઉપર કાચની તકતીનું ઢાંકણ હોય છે ડબલ કાચવાળું ઢાંકણ અને ઉપરની બાજુ સમતલ અરીસો જોડેલો હોય છે જેના વડે સૂર્યના કિરણોને બોક્સમાં કેન્દ્રિત કરવામાં આવે છે બોક્સનો અંદરનો ભાગ અને ડબ્બા એટલે કે વાસણની બહારની સપાટી બધું જ કાળા રંગથી રંગેલું હોય છે કાળી સપાટી વડે કુકરમાં મહત્તમ ઉષ્માનું શોષણ કરી શકીએ એટલે કે અંદર આપણે વધુને વધુ તાપમાન પ્રાપ્ત કરી શકીએ કાચની તકતીનું ઢાંકણ ઉપર શા માટે રાખવામાં આવે છે તો તમે ગ્રીનહાઉસ અસર વિશે ભણી ગયા ગ્રીનહાઉસ અસરમાં પૃથ્વીનું વાતાવરણ ઉષ્મીય કિરણોને પરાવર્તિત કરીને તેમને અવકાશમાં જતા રોકે છે અને પૃથ્વીને જરૂર મુજબ હુંફાળી રાખે છે તો અહીંયા કુકરમાં બોક્સ પર રાખેલ કાચ પણ સૂર્યના ઉષ્મીય કિરણોને અંદર પસાર થવા દે છે પરંતુ બહાર નીકળવા દેતા મિત્રો સૌર કુકરના ફાયદા અને ગેરફાયદા આપણે જોઈએ તો સૌર કુકર સસ્તું અને સરળ છે જુઓ એની બનાવટ ખૂબ સરળ છે આપણે જાતે બનાવી શકીએ બીજું તેને બળતણની જરૂર નથી તમે ખોરાકના ડબ્બા ભરીને સૂર્યપ્રકાશમાં મૂકી દો તો તે સૂર્યની ગરમીથી રંધાઈ જાય છે તે પ્રદૂષણ મુક્ત છે ખોરાક રાંધવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કર્યો પણ તેનાથી કોઈ પ્રદૂષણ ફેલાતું નથી અને તેને એકવાર ખોરાકને ડબ્બામાં ભરીને આપણે સૂર્યપ્રકાશમાં રાખી દઈએ છીએ પછી સતત ધ્યાન રાખવાની જરૂર પડતી નથી પણ એના કેટલાક ગેરફાયદા પણ છે કે તેમાં ખોરાક રંધાતા સમય વધુ લાગે છે બીજું તેને સૂર્યપ્રકાશની જરૂર છે વાદળછાયા દિવસોમાં તે કામ આપતું નથી તેમાં તાપમાન થોડુંક ઓછું ઉત્પન્ન થાય છે આથી રોટલી શેકવા કે તળવા માટે તે ઉપયોગી નથી અરીસો કે લેન્સને યોગ્ય રીતે કેન્દ્રિત કરવા જરૂરી છે જો બરાબર અરીસો કે લેન્સ કેન્દ્રિત ન થાય તો સૌર કુકરમાં યોગ્ય તાપમાન ઉત્પન્ન થઈ શકતું નથી વિદ્યાર્થી મિત્રો સૌર ઉર્જા દિવસ દરમિયાન જ ઉપયોગી છે સૌર ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સોલર સેલના ઉપયોગથી દૂર કરી શકાય છે સોલર સેલ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે વિશિષ્ટ સોલર સેલને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં ઝીરો પોઈન્ટ પાંચથી એક વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદભવે છે અને આશરે ઝીરો પોઈન્ટ સાત જેટલો વિદ્યુત પાવર સર્જે છે ખૂબ વધારે સંખ્યામાં સોલર સેલના સંયોજનથી તૈયાર થતી ગોઠવણીને સોલર પેનલ કહે છે આવી સોલર પેનલો આપણે કેટલાક ઘરોની છત ઉપર છે તે વ્યવહારિક ઉપયોગ માટે જરૂરી વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે સોલર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી અને તેની જાળવણી ખૂબ જ ઓછી જરૂરિયાત ધરાવે છે સોલર સેલ છે કોઈ પણ પરાવર્તકના ઉપયોગ વગર ખૂબ જ કાર્યક્ષમ છે તે ખૂબ અંતરિયાળ દુર્ગમ અને ઓછા વસવાટવાળા વિસ્તારો જ્યાં વિદ્યુત વિતરણ લાઈન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં સ્થાપી શકાય છે સોલર સેલ બનાવટની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે કારણ કે તેની બનાવટમાં વિશિષ્ટ શ્રેણીના સિલિકોનનો ઉપયોગ થાય છે બીજું ઘણા બધા સોલર સેલને જોડીને પેનલ બનાવીએ ત્યારે આ પેનલમાં સોલર સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે આથી ઓવરઓલ તેની બનાવટ આપણને મોંઘી પડે છે સોલર સેલના ઉપયોગની વાત કરીએ તો કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટર જેવા અવકાશી સાધનોમાં મુખ્ય ઊર્જા સ્ત્રોત તરીકે સોલર સેલનો ઉપયોગ થાય છે અંતરિયાળ વિસ્તારોમાં વાયરલેસ ટ્રાન્સમિશન ટીવી રિલે સ્ટેશનો માટે સોલાર પેનલનો ઉપયોગ થાય છે ટ્રાફિક સિગ્નલ કેલ્ક્યુલેટર અને કેટલાક રમકડાઓ એમાં પણ સોલર સેલ વપરાય છે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઢળતી છત પર સોલાર પેનલની ગોઠવણી કરી વધુમાં વધુ સૌર ઉર્જા આપાત કરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય કુકર અને સોલર વોટર હીટરની મર્યાદા દૂર કરવા આપણે આવા સોલર સેલ વિકસાવ્યા છે કે જેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે આજનું હોમવર્ક ટૂંક નોંધ લખો સૌર કૂકર સોલર સેલના ઉપયોગો જણાવો થેન્ક યુ